વિરામ પછી આપનું પુનઃ સ્વાગત છે. અમે બેન આપણે ચર્ચામાં હતું કે હયાત કાયદાઓમાં જો થોડો ઘણો ફેરફાર કરવો હોય અને આ કાયદો બધું કડક કરવો હોય તો કોઈ જોગવાઈઓ ખરી? કાયદામાં બહુ જ કડક જોગવાઈ છે અને જન્મટીપ સુધીની જોગવાઈ છે. પરંતુ જો ફેરફાર લાવવો હોય તો ટાઈમ લિમિટ લાવવી પડે. કે જેમ મીનાક્ષીબેને કીધું કે ફાંસીનો વિષય મુદ્દો એ જુદો છે, ડિબેટ આખો જુદો છે અને એની વાત પણ ખરી છે, કોમ્પ્લિકેટેડ છે અને એકદમ રાતોરાત ના થઈ શકે. પણ આમાં તમે ટાઈમ લિમિટ તો ચોક્કસ મૂકી શકો. જેમ અમુક ડોમેસ્ટિક વાયલન્સના કાયદામાં 60 દિવસમાં પૂરું કરવું હોય પણ એ થતું નથી બીકોઝ ઓફ સર્ટન ઇનહેરન્ટ પ્રોબ્લેમ્સ વિધ ઇન ધ લીગલ સિસ્ટમ. અને ડિલેને લીધે, ઇન્વેસ્ટિગેશનની ડિલેને લીધે અને આપણે એક આખું મહિલાને લગતા જે ઓફેન્સીસ છે એના માટે કોઈ માળખું ઊભું જ નથી કરી શકે. એટલા બધા કાયદા હવે જરૂર છે એવું લાગે છે અને ધીસ ઇઝ હાઈ ટાઈમ કે આપણે એના માટે એક જુદી વ્યવસ્થા કરીએ. મારે આમ કેવું છે કે ડીલે થાય છે ઇનએફિશિયન્ટ સિસ્ટમના લીધે. તો ભારત એટલું જ કેવું છે કે ભાઈ અમારી પાસે આ તારીખે ટેક્સ ભરવો કહે છે તો અમે બી એક્ઝેક્ટ કરી શકીએ કે બીકોઝ ઓફ ડીલે, આ ડીલે, પેલો ડીલે, અમે તો ટેક્સ ટાઈમસર નથી ભરતા તો અમારા પર તો પેનલ્ટી આવે છે અને ઇન્ટરેસ્ટ આવે છે. તો આવું બધું અગર અમે એઝ અ મેન અમારામાં થઈ શકે તો પછી જજ જ્યુડિશિયલ સિસ્ટમને પોલીસ સિસ્ટમમાં કેમ ના થઈ શકે કે નથિંગ ઇફ્સ એન્ડ બટ, ઝીરો ટોલરન્સ. અગર 60 દિવસ યા 50 દિવસમાં પતિને જે એનો જે કન્વિક્શન થવાનું હોય થવું જોઈએ. વાય ડઝન્ટ ઇટ કમ લાઈક દેટ? એટલે આપણે ટીચર આમાં ના પડી આવા બધા ભાઈ ડીલે છે ને ટેલ છે. સો મારું તો એટલું જ કેવું છે જે હંમેશા કહું છું કે હવે અત્યારે તો આપણે સારો પોઈન્ટ કર્યો છે કે લેટ ધ જ્યુડિશિયલ સિસ્ટમ. આપણે એવું નથી કહેતા કે હવે પાર્લામેન્ટમાં જઈને કાયદો ચેન્જ કરીએ. ત્યારે પાર્લામેન્ટમાં જઈને ઝીરો ટોલરન્સ લાવશું આપણે કરવું જોઈએ. અને બીજું ઇમ્પોર્ટન્ટ કે કાયદામાં જન્મટીપ છે. હું તો જન્મટીપને કોઈ સજા કહેતી જ નથી. એના કરતાં એવી સજા આપો કે લોકો જોઈને ગભરાય. એટલે એવું બી સિમ્પલ કરાય ને તો બી આપણે કોઈ ટોર્ચર નથી કરતા. આપણે ખાલી 4x4 ફૂટના રૂમમાં મૂકીએ છીએ અને તો બી જો એની કેવી હાલત થાય છે તો બીજા લોકો ફફડશે કે આ તો મરવાના ધંધા છે. લેટ અસ નોટ ગેટ ઇન ટુ ઓલ ધીસ મેસ. ખાસ ખાસ ડોર કેમ નથી? લોકો નાર્કોટિક્સ નથી કેમ બીબીએ છે? એનું સ્મગલિંગ કરતા કેમ બીએ છે? કારણ કે લોકો ગભરાય છે. તમે બીજી કન્ટ્રીઝમાં જોશો એમ તાલિબાન ને શરિયત લો ને બહુ એ નથી કહેવા માંગતી, શું કહે, સારો નથી કહેતી. પણ તમે જોશો તો ત્યાં આગળ કેમ આટલું કંટ્રોલ છે, બહેનોને કેમ આટલી રિસ્પેક્ટ રખાય છે? બીકોઝ ઓફ ધીસ લો. સોટી વાગે ચમચમ, વિધિ આવે ધમધમ. જી અમીબેન શું કહે છે? જે રીતે ડર હોવો જોઈએ કાયદાનો ત્યાં નથી. એ વાત બહુ ચોક્કસ છે. અને પછી આ બનાવ છે અને 26% જો કન્વિક્શન હોય અને 46 માંથી 26 આવી ગયું. 26 તો કદાચ બેને વધારે કીધું પણ એનાથી બી ઓછું કન્વિક્શન છે. પણ એના આ બધા છે કે ડર બિલકુલ રહ્યો નથી. આપણે આજે જો વાત કરીએ કે દિલ્હીમાં આટલું બધું આંદોલન ચાલી રહ્યું છે તે છતાં ગુજરાતમાં 3 જગ્યાએ થયું. અને જેમ રૂઝાને કીધું કે 2 મહિનાની બાળકી ઉપર પણ રેપ થાય છે, 6 વર્ષની બાળકી પર પણ થાય છે, પરિણીતા પર પણ થાય છે અને સ્કૂલ જતી વિદ્યાર્થીનીઓ પણ થાય છે. એટલે આ કોઈ ડર નથી રહ્યો કે કાયદો તો શું છે, હવે જઈશું જમાનત મળી જશે. બીજી મજાની વાત એવી કરી કે દરેક કાયદા જેમ કે ચોરી કરો, લૂંટ કરો, એવા કાયદા જેવો જ આ કાયદો ના હોઈ શકે. અથવા તો એ જે કેસ ચાલતા હોય કોર્ટમાં એ એના માટે આ આવું ના હોઈ શકે. મેં તમને કીધું એમ કે બધા કેસો પહેલા તો એક જ જગ્યાએ જાય, પછી એનું થોડું એનો પાછો સમય જાય એટલે પછી સેશન્સ કમિટ કરવામાં આવે, પછી આ મળે જ નહીં આરોપીઓ તો મળે જ નહીં. પ્રેશર બહુ બને તો જ આરોપીઓ મળતા હોય છે. એટલે આરોપીઓ ન મળે, ઇન્વેસ્ટિગેશન ઇનકમ્પ્લીટ રહે, 90 દિવસ થઈ જાય, ચાર્જશીટ ફાઇલ કરે ન કરે, પછી સપ્લિમેન્ટરી કરે, પછી એના પછી સપ્લિમેન્ટરી. એટલે આમાં શું થાય છે, એટલી બધી ડિલે થઈ જાય છે. એટલે પેલી પીડિતા તો તમે એને ગમે તેટલું શાંત આપો અને ગમે તેટલું એને પડખે બી ઉભારો પણ એને થાય કે એનો અંત ક્યારે આવશે. અને દર મુદતે એના ઉપર તો કલંકની ટીલી મોટી ને મોટી થતી જાય. કોઈ એની જોડે સિમ્પેથાઈઝ નથી કરતું. ઇવન ધ કોર્ટ્સ ઓલસો ફીલ કે ભાઈ ફીલ થવું જોઈએ કે ભાઈ આને તો આપણે વહેલા જ પૂરો કરી કાઢીએ. એટલે હવે એવો ટાઈમ આવી ગયો છે કે સ્વયંભૂ સુઓ મોટો આજે કોર્ટ્સ નક્કી કરી લે કે ભાઈ અમારે આ બધા જે કેસ છે એના માટે મારે તો સ્પેશિયલ કોર્ટ નિમવી જ છે. કોઈ ચેલેન્જ તો કરવાનું નથી. આ એમની પાસે સંપૂર્ણ પાવર્સ છે. અને આ બધા તમે અને જે પોલીસ ઓફિસર ઇન્વેસ્ટિગેશન ન કરતો હોય કે જેમાં એફએસએલના રિપોર્ટ ન આવતા હોય, મેડિસિનના મેડિકલના રિપોર્ટ તો તરત આવી જવા જોઈએ 24 કલાકમાં, બહુ તો 5 દિવસ. બિલકુલ. આજે તમે ટાઇફોઇડનો બી ટેસ્ટ કરાવો તો 5 દિવસ તો અંતે આવી જ જાય છે. તો આમાં તો એટલું બધું શું છે? અને એટલો બધો ભરાવો થતો હોય તો એફએસએલની લેબોરેટરી 25 બનાવી દો. તમે મેડિકલના રિપોર્ટ્સમાં તમે ડોક્ટર ના મળતા હોય તો તમે 50 ડોક્ટર લઈ આવો. કેમ? આપણે તો વી આર ટોકિંગ ઓફ અ ડેવલપ સ્ટેટ. તો આપણે તો આ પહેલ કરવી જોઈએ આ બધી વાતમાં.
અને ઇન્વેસ્ટિગેશન તમે કેમ ના પૂરી કરી શકો 15 દિવસમાં જ્યારે પીડિતા કેતી હોય? ક્યાં ગંભીરતા નથી એવું લાગે છે સરકાર ની હોય? વિલ જ નથી, નો વિલ, જે મેડમે કહ્યું બિલકુલ સાચું છે કે એ લોકો નું વિલ જ નથી, કરવા માંગતા નથી. જેને કે હમણાં સિમ્પલ એક્ઝામ્પલ છે, લાસ્ટ યર એક ડિસેમ્બરમાં હિટ એન્ડ રન કેસ થયો છે, 8 મહિનાથી તો એનો કોઈ રિપોર્ટ આવ્યો જ નથી. પેલા જે બેને સારા ઘરની બેન હતી એમને ઠોકી નાખ્યું, 2-3 જણને મારી નાખ્યા, અને 7 મહિનાથી મેં હવે છેલ્લા 7 મહિના પહેલા મારે 3 મહિના પહેલા વાંચ્યું હતું કે એમનો રિપોર્ટ હજી આવ્યો જ નથી. જેમ કહ્યું કે એફએસએલ વાળા રિપોર્ટ આપ્યો નથી કે અંદરથી મેનેજ થઈ ગયું છે ખબર નથી. એટલે અહીંયા જે વિલ, બીજો એક્ઝામ્પલ અત્યારે નરોડા પાટિયા કેસ નું આપણે જોયું તો એક પેલો જે બેલ તંત્ર મેનેજ થાય છે એ પણ એમને એક એમનો પ્રેશર નથી આવતો. એટલે જ્યારે નરોડા પાટિયા જેવા કેસમાં એક ભાગી ગયો હતો જેને બેલ મળી હતી, અને જ્યારે આપણે જ્યોત્સનાબેન ને પ્રેશરાઇઝ કર્યું કે આ કોઈ બી હિસાબે જોઈએ તો 3 દિવસમાં ભાઈ પકડાઈ ને આવી ગયા. એટલે જે બેને કહ્યું કે અહીંયા પ્રેશર નથી ને બેલ નથી ને પછી આપણે સ્પેશિયલાઇઝ ઇન્વેસ્ટિગેશન જોઈએ, જ્યાં આપણે એકદમ સારામાં સારી ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ, ત્યાં થતો નથી. ત્યાં કાગળે નથી મળતા હોતા લખવા માટે, અને ત્યાં જ્યાં આપણે જરૂર નથી ત્યાં આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ. એટલે ટેકનોલોજીનો ઉપયોગ આ બધા ઇન્વેસ્ટિગેશન મોટા પાયે. અત્યારે આપણે બધા ગુજરાત સ્ટેટમાં 3D ટેકનોલોજી આમ થયું ને 3D ટેકનોલોજી તેમ થયું એનાથી ખુશ થઈ ગયા બરોબર. પણ સિમ્પલ એક્ઝામ્પલ, કાલે મેં 1901 ને ફોન કર્યો, મદદની જરૂર નથી, હું ખાલી પૂછું છું કે તમે કઈ કઈ રીતની મદદ આપો છો. તો કે તમને કહે, મેં કહું કે અગર મારા ઘરમાં મારો પતિ મને મારે તો તમે આવશો મદદ કરવા? કે હા આવીશ. મેં કહું રસ્તા પર મને છેડતી કરે તો તમે આવશો મદદ? કરી હા બેન આવીશ. મેં કહું કેવી રીતે આવશો? તો કે બેન તમે એડ્રેસ લખાવો, અમે પહોંચી, અમારી PCR વેન આવી જશે. બહુ સરસ. પછી મેં કહું કે સાહેબ એડ્રેસ લખાવો તો લખાવો, મારો ફોન કટ થઈ જાય તો તમે શું કરશો? તો કે હા મેડમ, અહીંયા અમારે ક્લિપ છે, હું તમને સામેથી ફોન કરીશ. મેં કહું બહુ સરસ. પણ મેં કહું જ્યારે છોકરાઓ મારી છેડતી કરતા હોય છે તો એ લોકો મારાથી ફોન છીનવી લેશે અને મારો ફોન સ્વિચ ઓફ કરશે, તો તમે શું કરશો? તે ભાઈ મને કે બેન એમાં તમે શું મદદ કરીએ? આમાં ટેકનોલોજી આવે. આમાં ટેકનોલોજી શું આવે? સિમ્પલ એઝ ધેટ કે આટલા આપણા સારા કંટ્રોલ રૂમ છે, આટલી ટેકનોલોજીની આપણે વાત કરીએ છીએ. તો સિમ્પલ કે જ્યારે મારો કોલ જતો એ જ વખતે સાથે એ લોકોને જે ટાવર પરથી પકડાય કે આ ટાવર પર કોલ લોકેશન જેને કહીએ છીએ, આ ટાવર પર આ બેનનો તકલીફ છે, એટલે તરત એ સામે SMS બી ચાલી જાય કે આ બેન આ ટાવર પર છે. એટલે અગર મારો કોલ પેલો બંધ બી કરી નાખે, જે મને હેરાન કરે છે, ઓબ્વિયસલી મારો મોબાઈલ તોડી નાખવાનો છે, ફેંકી દેવાનો છે, બંધ કરવાનો છે, તો બી પોલીસ મને બચાવી શકે. આટલી સિમ્પલ ટેકનોલોજી છે. પણ આપણે સામાજિક બદલાવની પણ થોડીક વાત કરીશું, પણ તે પહેલા સમય થઈ ગયો છે વધુ એક બ્રેકનો.